वेलकम टू जलपास किचन। શિયાળામાં ગાજર ખૂબ સરસ મળતા હોય છે। માત્ર 10 મિનિટમાં બનાવી શકાય તેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી મસાલા ગાજર આજે બનાવીશું। ગાજર વિટામિન એ અને બીટા કેરોટિનથી ભરપૂર હોય છે। બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને વિટામિન કે અને કેલ્શિયમ પણ સારી માત્રામાં આવેલા હોય છે। ગાજર આંખો અને હાડકાની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। ગાજરમાં ફાઈબર મોટી માત્રામાં આવેલું હોવાથી ડાયજેશનમાં પણ હેલ્પફુલ થાય છે। શિયાળામાં બને તેટલો ગાજરનો ઉપયોગ કરવો જોઈએ। આજે આપણે જે મસાલા ગાજર બનાવવાના છીએ તે રેફ્રિજરેટરમાં 8-10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાય તેવા છે। મસાલા ગાજર બનાવવા માટે અત્યારે હું 4 ગાજરનો ઉપયોગ કરી રહી છું। મેં દેશી ગાજર લીધા છે। સૌરાષ્ટ્ર સાઈડ તમને આ ગાજર સરળતાથી જોવા મળશે। જો તમને આ ગાજર ના મળે તમે લાલ ગાજરમાંથી પણ બનાવી શકો। દેશી ગાજરની છાલ તમને શક્કરિયા જેવી દેખાશે અને અંદરથી એકદમ લાઇટ ઓરેન્જ કલરના હોય છે। સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે। જો તમને આ દેશી ગાજર ના મળે તો શિયાળામાં મળતા લાલ ગાજરનો ઉપયોગ કરી અને આ મસાલા ગાજર બનાવી શકાય। તેનાથી પણ તે સરસ બનશે। સૌપ્રથમ ગાજરને ધોઈ અને સાફ કરી લેવાના છે અને ઉપરનો અને નીચેનો ભાગ નીકાળી અને પીલરની મદદથી છાલ ઉતારી લેવાની છે। આ મસાલા ગાજર બનાવવા માટે જોઈતી સામગ્રી તમારા રસોડામાંથી તમને સરળતાથી મળી રહે તેવી છે। જો તમારે રોજ બનાવી અને રોજ ફ્રેશ ઉપયોગમાં લેવા હોય તો પણ બનાવી શકાય અને તમારે એકસાથે બનાવી અને તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવા હોય તો પણ કરી શકાય તેવા છે। નાના બાળકોને પણ પસંદ પડે તેવો ટેસ્ટ છે અને અથાણાંની જગ્યાએ પણ તમે ગમે ત્યારે તેને સર્વ કરી શકો તેવા છે। આવી રીતે બધાની છાલ ઉતારી લેવાની છે। ગાજરની છાલ ઉતારી લીધા પછી તેને ફરીવાર ધોઈ અને કોરા કરી લેવાના છે અને 1-1.5 ઇંચ જેટલું અંતર છોડી અને તમારે તેને કટકા કરી લેવાના છે। આપણે ગાજરના લાંબા પીસીસ કરવાના છીએ તેના માટે તમારે પહેલાં તેને આવી રીતે કટ કરવાના રહેશે। શિયાળામાં મળતા ગાજરમાંથી આ મસાલા ગાજર ખૂબ સરસ બને છે। ત્રીજા એક ઓરેન્જ કલરના ગાજર આવે છે જેની છાલ ઓરેન્જ હોય છે, પરંતુ તેમાંથી આ સારું નહીં બને। હવે આ ગાજરના ટુકડાને વચ્ચેથી કટ કરી લેવાનો છે અને ગાજરમાં જે વચ્ચેનો ભાગ હોય છે તે મૂળનો ભાગ હોય છે અને તે પચવામાં ખૂબ ભારે હોય છે અને તેમાં કોઈ પણ ટાઈપના ન્યુટ્રિશન આવેલા નથી હોતા, તો તેને આપણે નીકાળી લેવાનો છે અને પછી જે ઉપરનો ગાજરનો આ ભાગ વચ્યો છે તેમાંથી આપણે તેને લાંબા લાંબા પીસીસ કરી લેવાના છે। મીડિયમ થિકનેસ રાખવાની છે। જો તમારે કોઈ બીજા શેપમાં કટ કરવા હોય તો કરી શકાય, પરંતુ આવી રીતે બધા ગાજરને સરખા લાંબા કટ કરી લઈશું। આ મસાલા ગાજરમાં આવા ટુકડા ખૂબ સરસ લાગે છે। શિયાળામાં ગાજરનો ઉપયોગ અચૂકથી કરવો જોઈએ। આંખો અને હાડકા માટે ખરેખર ખૂબ જ ફાયદાકારક હોય છે અને આ મસાલા ગાજરને આપણે કૂક પણ નથી કરવાના, તો તેની ન્યુટ્રિશન વેલ્યુ પણ જળવાઈ રહેતી હોય છે। બધા ગાજરને એકસરખા લાંબા કટ કરી લીધા છે। ગાજરની સિઝન પૂરી થવાની હોય ત્યારે હું એકસાથે ગાજર લાવી અને આવી રીતે કટ કરી અને પછી તેને ઝીપલોક બેગમાં ભરી દઉં છું અને નીચે રેફ્રિજરેટરમાં તેને સ્ટોર કરી દેતી હોઉં છું। ગાજર બિલકુલ પાણીવાળા ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ તમારા ગાજર સરસ રીતે સ્ટોર થઈ શકશે। હવે આપણે આ ગાજરમાં મસાલો કરીશું। 3 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। કોથમીરમાં સફદંડીનો ભાગ પણ ઉપયોગમાં લેવાનો છે, તેનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે। જો તમને વધુ કોથમીર પસંદ હોય તો હજુ પણ વધુ ઉમેરી શકાય। 2-3 ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે। બે ચપટી જેટલી હળદર ઉમેરીશું। એક મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમારા સ્વાદ અનુસાર વધુ કે ઓછું લઈ શકાય। હવે 1 મોટી ચમચી તેલ ઉમેરીશું। 3 મોટી ચમચી ઝીણો સમારેલો દેશી ગોળ છે તે ઉમેરવાનો છે। આપણે આ ગાજરને ગળપણવાળા બનાવવાના છે। જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય। ગાજરની મીઠાશ હોય છે, પરંતુ ગોળ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે અને નાના બાળકો પણ હોશે હોશે આ ખાઈ લેતા હોય છે। હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ મસાલાવાળા ગાજર તમે શાકની જગ્યાએ સર્વ કરી શકો, એટલા ટેસ્ટી હોય છે। રોટલી, ભાખરી, થેપલા કે પરાઠા જોડે સર્વ કરી શકાય તેવા છે અને ગોળના લીધે થોડો રસો તમને છૂટો પડતો લાગશે, પરંતુ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। બધું સરસ રીતે મિક્સ કરીશું। ગાજરને સરસ રીતે મિક્સ કરી લીધા છે, એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યા છે। આ મસાલા ગાજર સર્વ કરવા માટે રેડી છે અને તમે કોઈ પણ સારા કન્ટેનરમાં ભરી અને તેને 8-10 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી શકો તેવા છે।
એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આ મસાલા ગાજરની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને અને તમારા બાળકોને આ ગાજર પસંદ આવ્યા કે નહીં. જો તમારે આ ગાજરને વધુ ટેસ્ટી બનાવવા હોય તો ઝીણા સમારેલા લીલા મરચાં પણ ઉમેરી શકાય, પરંતુ જો બાળકો માટે બનાવતા હોય તો આ ગાજર એકદમ પરફેક્ટ છે અને ચોક્કસથી તમારા બાળકોને પસંદ આવશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.